કોરોનાના કેસ હાલ વધી રહ્યા છે ત્યારે પ્રાથમિક રીતે નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા વધારે સ્વચ્છતા જળવાઈ રહે અને કોરોનાના કેસનું સંક્રમણ ઘટે એ બાબતે નગરપાલિકા કામગીરી સ્વચ્છતા ઉપર ખાસ ભાર આપશે. વધુમાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી જે કંઈ પણ નગરપાલિકાને સૂચના આપવામાં આવશે એ પ્રમાણે પણ નગરપાલિકા જરૂરી કાર્યવાહી હાથ ધરશે. સેનિટાઇઝેશન સામાન્ય રીતે સોડિયમ હાઇપોક્લોરાઇડ લિક્વિડથી આપણે કરતા હોઈએ છીએ. જાહેર જગ્યાઓ ઉપર એની જે કંઈ પણ સામાન હોય છે એ ખરીદી કરી અને આપણે સેનિટાઇઝેશનની કાર્યવાહી કરતા હોઈએ છીએ. સેનિટાઇઝેશન માટે ભૂતકાળમાં પણ નગરપાલિકાઓએ કામ કરેલા છે અને હવે પણ આગામી દિવસોમાં એ જ પદ્ધતિથી જે સેનિટાઇઝેશનની કામગીરી છે એ પણ કરવામાં આવશે. સામાન્ય રીતે સેનિટાઇઝેશન જે છે એ ખુલ્લી જગ્યાઓમાં કે જ્યાં સૂર્યપ્રકાશ પડતો હોય છે અને જાહેર રસ્તા હોય છે ત્યાં સેનિટાઇઝેશન સોડિયમ હાઇપોક્લોરાઇડથી કરવાનું રહેતું નથી હોતું. સામાન્ય રીતે સંક્રમણ ઇનસાઇડ એરિયામાં હોય છે કે જ્યાં પૂરતો પ્રકાશ ન હોય, સ્લમ એરિયા હોય એવા વિસ્તારો પર ખાસ ભાર આપવાનો થતો હોય છે. એટલે જરૂરી દવાની છંટકાવ અને સફાઈ ની કામગીરી કરવામાં આવે તો કાંઈ વધારે કોઈ પ્રશ્ન રહેશે નહીં. અને ખાસ તો સંક્રમણ ફેલાવાનું કારણ પબ્લિકના કોન્ટેક્ટ અને એ હોય છે. નગરપાલિકાએ હાલ તો પોતાની કચેરીના કર્મચારીને સંક્રમણ ન થાય એના માટે ખાસ અમે અહીંયા નગરપાલિકા કચેરી ખાતે સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. નગરપાલિકા વિસ્તારમાં હાલે જે હોસ્પિટલથી માંડીને જે સુવિધાઓ છે એ સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. એની સમીક્ષા બેઠક પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા થતી હોય છે. હમણાં રિસન્ટલી એક મિટિંગ પણ થઈ ગઈ, માનનીય નિયમાબેન આચાર્ય સાહેબના અધ્યક્ષસ્થાને પણ મિટિંગ થઈ છે. એમાં હાલ સ્વચ્છતા બાબતે ખાસ અમને એક કહેવામાં આવ્યું છે. આગામી સમયમાં જો કંઈ વધારે બીજી સૂચના મળશે એ પ્રમાણે નગરપાલિકા કાર્યવાહી કરશે. નગરપાલિકા વિસ્તારમાં હાલે નગરપાલિકાના ઢોર ડબ્બામાં 50 જેટલા ઢોર સમા એટલી કેપેસિટીનો ઢોર ડબ્બો હાલ છે અને નગરપાલિકાની હાલ ટીમ પણ આપણે રાખેલી છે ઢોરો પકડવા માટેની. અને હવે એમાં આગામી જે કંઈ પણ કોઈ પાંજરાપોળ કે એવું કંઈ ચર્ચા કરતાં કોઈ એવું સ્વીકારવા માટે ઓછા તૈયાર થતા હોય છે. એટલે અમારે આઉટસાઇડ ભુજથી બહારના વિસ્તારમાં અમારે ગાયોને પકડીને મોકલવા પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. થોડો પોલિસી લેવલ નિર્ણય છે, આગામી સમયમાં જરૂરી ચર્ચા વિચારણા કરી અને બાબતે આગળ કાર્યવાહી કરીશું અમે. નગરપાલિકા અમને ખ્યાલ છે આજે એ કામગીરી શરૂ થઈ, ગઈકાલે રાત્રિ કામગીરી શરૂ કરી છે. નગરપાલિકા દ્વારા જેવું પ્રશ્નની જાણ થઈ એવું તુરંત અમે પણ અહીંયા ટ્રાફિક પોલીસ ખાતામાં પણ અમે આની જાણ કરી દીધેલી હતી અને જેથી કરીને કોઈ ટ્રાફિકમાં અડચણરૂપ ના થાય એની લેખિત જાણ અમે કાલે જ કરી હતી. પ્રશ્નની નિકાલ માટેની કાર્યવાહી હાલ ચાલુ જ છે. ત્યાં જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી પણ છતાંય એવું ધ્યાન ઉપર આવ્યું છે, મેસેજ મળે છે કર્મચારી તરફથી કે જાણ કરી હોય છતાંય અમુક લોકો ત્યાં રસ્તા ઉપરથી નીકળતા હતા એના કારણે થોડા ઘણા પ્રશ્નો બન્યા છે. નગરપાલિકા તરફથી એ બાબતે પ્રિકોશન લેવામાં આવેલા જ હતા. અત્રેથી લેખિતમાં પણ અમે એ રસ્તો બંધ કરવા માટેનું મેં અપાઈ ગયેલું હતું સેમ ડે. એટલે નગરપાલિકા તરફથી પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા જ હતા અને ત્યાં આપણને ખ્યાલ હોય કે અહીંયા આ પ્રશ્ન થયો છે, માણસો કામ કરી રહ્યા છે તો બને ત્યાં સુધી રસ્તા ઉપર ચાલવાનું ટાળવું જોઈએ. લોકોએ બેરિકેડિંગ કરેલું છે અને છતાંય આ વિડીયો કર્મચારી દ્વારા પણ મોકલે છે કે સાહેબ અમે પૂરતા કાર્યવાહી કરેલી છે પણ તેમ છતાંય કોઈના તમે જોઈ શકો છો કે બેરિકેડિંગ હોવા છતાંય બાઇક ચાલક ત્યાં જાય છે નહીં. પણ આ બહુ સ્પષ્ટ વિડીયો છે કે આજે બેરિકેડિંગ હોવા છતાં પણ બાઇક ચાલક ત્યાં જઈ રહ્યો છે નહીં. પણ આ તો જોઈ શકો, નગરપાલિકા તરફથી જે કાર્યવાહી કરી છે એ આપને અમે જણાવી છે આ વિડીયો સાથે. પણ આ દેખાય છે, સ્પષ્ટ છે કે અહીંયા પાણી ભરાયેલું છે, નગરપાલિકાએ અહીંયા એને આડસ કરેલી છે, છતાં પણ પબ્લિક સામેથી ત્યાં જાય છે. વિડીયો બહુ સ્પષ્ટ છે, છતાં તમે મને આ પ્રશ્ન કરો છો. વિડીયો હોવા છતાં પણ આ તો પણ રેકડી ચાલકને પણ આ દેખાય છે જેમાં બાઇક ચાલક જઈ રહ્યો છે.
અરે બહુ સ્પષ્ટ છે, રોડ ઉપર બેરિકેટિંગ કરેલું છે નગરપાલિકાએ. ઓકે સારું, વાંધો નહીં, અત્યારે કર્યું છે, અમે પોતે પૂરતા પ્રયત્નો કર્યા છે, અને છતાં હજી વધારે આગામી સમયમાં આવું કંઈ ના બને એના માટે પણ અમે પૂરતી તકેદારી રાખીશું. બાકી નગરપાલિકા તરફથી જે છે એ વિડીયો સાથેનો પુરાવો છે કે બાઇક ચાલક આડોશ હોવા છતાં સાઈડમાંથી ત્યાંથી બાઇક કાઢવાનો પ્રયત્ન કરે છે. નગરપાલિકા જો આપણે વાત કરીએ શહેરી વિસ્તારમાં જે ફેરિયાઓ હોય શાકભાજી નું જે વેચાણ કરતા હોય શાકભાજીવાળા, તો એની માટે સરકારમાંથી એક સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બનેલો છે 2014નો, અને સામાન્ય રીતે અને કોરોના બાદ પણ એવી સૂચના હોય છે કે સામાન્ય રીતે રોજગારીને કોઈ અસર ન થાય એ પ્રકારે આપણે કામગીરી કરવાની રહેતી હોય છે. એટલે લોકોને આજીવિકા મળી રહે એના માટેને ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ આપવાની જવાબદારી પણ નગરપાલિકાને એક્ટ પ્રમાણે મળે છે. નગરપાલિકા આગામી સમયમાં જે સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાન તૈયાર કરી રહી છે, જે પ્લાન પ્રમાણેના એ લોકોને એક અલાયદા વેચાણ માટેની જગ્યાની વ્યવસ્થા બાબતે પણ વિચારણા છે, જેથી કરીને જો વોકર્સ ઝોન અલગ બની જાય તો તમારા જે આ પ્રશ્નો છે એના પણ આપણે નિકાલ કરી શકીશું. ચોક્કસ શહેરી ફેરિયા માટે હાલે સમિતિ બનેલી છે એના વ્યવસ્થાપન માટે, એમાં શહેરી ફેરિયાઓને પણ આપણે સભ્ય તરીકે રાખેલા છે, અને આ સમિતિ અંતર્ગત જ આ નિર્ણય કરવાના રહેતા હોય છે. એના માટે સરકારશ્રી તરફથી જે છે સૂચના કે સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાન તૈયાર કરવો હોય, પ્લાન તૈયાર કરેલો છે અને એ પ્લાન પ્રમાણેની આગળની સમયમાં કાર્યવાહી થશે, અને એ અલગ જો એના હોકિંગ ઝોન્સ બને એ બાબતે કાર્યવાહી કરીશું અમે.